હેલો ફ્રેન્ડ્સ, પોયમના આજના વિડીયોમાં એક સરસ મજાની બીજી લાઈફ ઓરિએન્ટેડ પોયમ જે ખરી એ લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. આ પોયમ અમને સોશિયલ મીડિયા પરથી મળી છે. હું હંમેશા કહેતો રહ્યો છું તે પ્રમાણે જે પોયમ મને બહુ હૃદયને સ્પર્શી જતી હોય છે, મને ખરેખર એમ લોકો ને કે પહેલી નજર મેં પહેલા પ્યાર હો ગયા તે રીતે પહેલી વખત જ એમ આપણે સાંભળીએ વાંચીએ અને કવિતા જાણે હૃદયને સ્પર્શી જાય એ પ્રકારની જે પોયમ હોય છે તેવી જ પોયમ નામનો વિડીયો બનાવતો હોઉં છું. બીજી એક વાતની સ્પષ્ટતા ખાસ કરી દઉં કે જો આપ પણ આ પ્રકારનું કંઈક લખાણ લખતા હો અથવા તમને કોઈ સોશિયલ મીડિયા પરથી અથવા કોઈ બુકમાંથી તમે કંઈક વાંચ્યું હોય, તમને કંઈક મળ્યું હોય તો તે તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. એની પ્રોપર ક્રેડિટ સાથે તમે જણાવશો કે એ તમને ક્યાંથી મળ્યું છે. અને જો તમે પોતે લખતા હો તો અમે તમારી જે એ કવિતા જે ખરી એનો વિડીયો બનાવીશું અને એમાં નામ, ફોટો, સંપૂર્ણ વિગતો, તમે જે જે વિગતો તમારી આપશો એ વિગત એ વિડીયોની અંદર અમે ડિસ્પ્લે સાથે એ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, આ એક સરસ મજાની પોઈન્ટ. ઘણા બધા લોકો એવું કહેતા હોય છે ઘણી વખત કે જિંદગી જીવવામાં કંઈ મજા નથી, બહુ સ્ટ્રેસ છે, બહુ પ્રોબ્લેમ્સ છે. પરંતુ મિત્રો, ખરેખર જો શોધવા જઈએ ને તો જે તકલીફમાંથી પણ જે મજા શોધી જાણે ને એ જ ખરેખર જિંદગી જીવી જાણે. તો મિત્રો, બસ આ પોયમનો સેન્ટ્રલાઇઝ આઈડિયા જ એ છે કે મજા કંઈક અનેરી હોય છે, જિંદગી જીવવાની મજા કંઈક અનેરી હોય છે. તો મિત્રો, કેવી કેવી સિચ્યુએશનમાં આપણે કઈ રીતે જિંદગીની મજા લઈ શકીએ અને જ્યારે અંત સમય આપણો જ્યારે આવે ત્યારે ઘણા બધા મહાપુરુષો પણ એવું કહે છે, મોટિવેશનલ સ્પીકર એવું કહે છે કે જિંદગીના અંતમાં બસ તમે તમારા હૃદય પર, છાતી પર હાથ મૂકીને એવું કહી શકો કે આઈ હેવ લિવડ માય લાઈફ, મજા આવી ગઈ, ધેટ્સ ઇટ, બસ આ જિંદગી છે. બસ કેવી કેવી સિચ્યુએશનમાં જિંદગીની મજા કઈ રીતે લઈ શકાય એની આ પોયમ મજા અનેરી હોય છે એ તમારી સમક્ષ રજૂ કરું છું. આશા રાખું આપને આ પસંદ આવશે. તો ડેફિનેટલી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને વિડીયોને લાઈક અને કરશો અને શેર જરૂર કરશો. તમારા જે કોઈ પણ વ્યૂઝ હોય તે કમેન્ટ બોક્સમાં જણાવી દેશો. તો આ પોયમની મજા લઈએ. દુઃખમાં જનરલી દુઃખ આવે તો ઘણા બધા લોકો આજકાલ તો એવી સિચ્યુએશન થઈ ગઈ છે કે ખુલીને રડી પણ નથી શકતા. તો દુઃખમાં રડી લેવાની પણ મજા અનેરી હોય છે. દુઃખમાં રડી લેવાની પણ મજા અનેરી હોય છે. હારેલી જિંદગી, ઘણા બધા લોકો કોઈ પણ પ્રકારનું જિંદગીમાં ફેલ્યોર મળે તો આ કદાચ આજની જનરેશન ફેલ્યોરને પચાવી નથી શકતી. કદાચ કોઈ પરીક્ષામાં કોઈ વિષયમાં એકાદ પરીક્ષામાં નાપાસ થઈ ગયા તો છોકરાઓ સુસાઇડ કરી લે છે. કદાચ પ્રેમમાં નિષ્ફળતા મળી તો સુસાઇડ કરી લે છે. કોઈ વ્યવસાયમાં નિષ્ફળતા મળી તો પણ સુસાઇડ કરી લે છે. કોઈ મિત્રો, એમાં સુસાઇડ એ કદાચ કે નહીં કે એકચ્યુઅલી તમને પ્રોબ્લેમ જિંદગી સાથે નથી, જે બાબત સાથે પ્રોબ્લેમ છે તેની સામે જજો. જિંદગીને શા માટે તમે અંત લાવો છો? તો એવા વ્યક્તિઓ માટે આ સરસ મજાની લાઈન છે. દુઃખમાં રડી લેવાની પણ મજા અનેરી હોય છે, હારેલી જિંદગી જીવવાની પણ મજા અનેરી હોય છે. દુઃખમાં રડી લેવાની પણ મજા અનેરી હોય છે, હારેલી જિંદગી જીવવાની પણ મજા અનેરી હોય છે. કિનારા પર વહાણ હંકારનારાઓ, કિનારા પર જે લોકો માત્ર કહે ને કે પેલા કિનારા પર બેસીને છપછપિયા કરતા હોય છે તેમની વાત કરું છું કે કિનારા પર વહાણ હંકારનારાઓ, તમને શું ખબર? કિનારા પર વહાણ હંકારનારાઓ, તમને શું ખબર? તુફાનમાં કશ્તી ગુમાવવાની પણ મજા અનેરી હોય છે. દુઃખમાં રડી લેવાની પણ મજા અનેરી હોય છે, હારી જિંદગી જીવવાની પણ મજા અનેરી હોય છે. તમામ ઉંમર, આખી જિંદગી, તમામ ઉંમર જેને પામવાની તડપ હોય, આપણે એવું ઈચ્છતા હોઈએ કે મારી લાઈફમાં હું આ એક મારો ગોલ અચીવ થઈ જાય તો બસ હું જિંદગી જીવી લઈશ, મને કદાચ ગાડી મળી જાય, બંગલો મળી જાય, કોઈ પ્રિય વ્યક્તિ મળી જાય એટલે હું જિંદગી જીવી લઈશ. પરંતુ એ મળતું નહીં હોય, એવું બની શકે. તમામ ઉંમર જેને પામવાની તડપ હોય પરંતુ તેને મેળવીને ગુમાવવાની પણ મજા અનેરી હોય છે. દુઃખમાં રડી લેવાની પણ મજા અનેરી હોય છે, હારેલી જિંદગી જીવવાની પણ મજા અનેરી હોય છે. બે હાથ વડે જિંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો, એ વ્યક્તિઓને માટે છે,
બે હાથ વડે જિંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે છેલ્લા શ્વાસે હથેળી ખાલી જવાની પણ મજા અનેરી હોય છે, દુઃખમાં રડી લેવાની પણ મજા અનેરી હોય છે. એક વાત પકડીને ચાલનારાઓ મંજિલ જરૂર પામશે. ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે જિંદગીમાં ફોકસ હોવું જોઈએ, એક ડિરેક્શન હોવું જોઈએ, તો જ જિંદગી જીવાય. વસ્તુ બરાબર છે. એક વાટ પકડીને ચાલનારાઓ મંજિલ જરૂર પામશે, કિંતુ માર્ગમાં ભટકી જવાની પણ મજા અનેરી હોય છે. જિંદગી હરેલી જિંદગી જીવવાની પણ મજા અનેરી હોય છે. અને છેલ્લી લાઈનો સાથે આ કાવ્યને વિરામ આપીશ. દુનિયા જીતનારા ઘણા સિકંદરો ભૂલાઈ ગયા. ઘણા બધા બહુ મેળવી લેતા હોય છે, ઘણી બધી જગ્યા પર જીત મેળવી લેતા હોય છે કે બસ બધું મેળવી દીધું. દુનિયા જીતનારા ઘણા સિકંદરો ભૂલાઈ ગયા. એક બેના દિલ જીતી ચાલી જવાની પણ મજા અનેરી હોય છે. એક બેના દિલ જીતી ચાલી જવાની પણ મજા અનેરી હોય છે. કૃષ્ણ ભગવાન વિશે મેં બહુ સરસ લાઈન વાંચી હતી, તે અહીંયા લાગુ પડે કે આખી દુનિયા કૃષ્ણ ભગવાન ભલે જીત્યા હોય કે નહીં હોય, પરંતુ આ આ વાત એમની સાથે કો રિલેટ થાય છે. એટલા માટે કહું છું કે યુ તો તેરે સર પે કોઈ તાજ ન થા. સિકંદર આખી દુનિયા જીત્યો, પણ જ્યારે ગયો ત્યારે ખાલી હાથે ગયો. તો યુ તો તેરે સર પે કોઈ તાજ ન થા, આ કૃષ્ણ ભગવાન માટે કહેવાયેલી વાત છે. યુ તો તેરે સર પે કોઈ તાજ ન થા, પર એસા કોન સા થા દિલ જિસ પે તેરા રાજ ન થા. તો આવી આ સરસ મજાની પંક્તિ છે. આશા રાખું કે આ પોયમ તમને લાઈફ તરફ, જીવન તરફ જોવાનો એક અલગ નજરિયો આપશે, એક અલગ પોઈન્ટ ઓફ વ્યૂ આપશે. તો મિત્રો, આજે આ વિડીયો પર આટલું જ. આ પોયમ તમને ગમી હોય તો ડેફિનેટલી આને લાઈક, કમેન્ટ અને શેર કરજો.